નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારો પર નજર કરીએ. સૌથી મહત્વપૂર્ણ સમાચારો સુરતથી સામે આવી રહ્યા છે. શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. સચિન વિસ્તારમાં ડેન્ગ્યુના 100 કેસ નોંધાયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જણાવી દઈએ કે સુરત શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. સચિન વિસ્તારમાં ડેન્ગ્યુના 100 કેસ નોંધાયા છે અને જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ડેન્ગ્યુના 100 કેસ સુરતના સચિન વિસ્તારમાં નોંધાયા છે અને આરોગ્ય તંત્ર જેને લઈને દોડતું થઈ ગયું છે. કારણ કે ડેન્ગ્યુનો હવે ભરડો જાણે કે વધી રહ્યો છે, વધુ ઘેરો થઈ રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે સુરતમાં ડેન્ગ્યુના 100 કેસ નોંધાયા છે. સુરતના સચિન વિસ્તારમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ભેગા મળી અને 100 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આપને જણાવીએ, એડિસ મચ્છરથી ફેલાય છે ડેન્ગ્યુ. અને થોડા દિવસો પહેલા જ અન્ય એક બાબત સામે આવી હતી કે જે એડિસ મચ્છર માત્ર સ્વચ્છ પાણીમાં થતા હતા, તે હવે ગંદા પાણીમાં પણ થવા લાગ્યા છે. તો આ વિશે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, જાણવા માંગીશું સુરતના સચિન વિસ્તારમાં ડેન્ગ્યુના 100 કેસ નોંધાયા છે, અપડેટ શું છે, આરોગ્ય તંત્રનું શું કહેવું છે? ચોક્કસપણે સુરતનો છેવાડાનો વિસ્તાર એટલે કે સચિન વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે. આ વિસ્તારમાં જે રીતે પાણી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેલ છે તેને લઈને છેલ્લા 24 કલાકમાં 100થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જો કે કેસ નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો એ વિસ્તારોમાં સર્વે કરી રહી છે. જ્યાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે તેવા તમામ દર્દીઓને ખાસ કરીને ખાનગી અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ કહેવામાં આવે તો સચિન નહીં પણ સુરત શહેરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે સુરતને કન્ટેનર ફ્રી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કચરાના કન્ટેનરો હટાવવાની શરૂઆત થઈ છે, ત્યારે બીજી બાજુ દિવાળીનો સમય હોવાથી લોકો પોતાના ઘરની સાફસફાઈથી લઈને તમામ વસ્તુનો કચરાના ઢગલા કરી રહ્યા છે. આ ઢગલાઓની વચ્ચે જે ગંદકી થઈ રહી છે તેમાં આ ડેન્ગ્યુના મચ્છરો આવી રહ્યા છે. તેને લઈને ડેન્ગ્યુના લક્ષણોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરતની પ્રાઇવેટ કો કે સરકારી કો તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બીજી બાજુ ડેન્ગ્યુ સાથે વાત કરવામાં આવે તો વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ સામે જોવામાં આવી રહ્યા છે. એટલે ખાસ કરીને સામી દિવાળી જે રીતે કન્ટેનર ફ્રી સિટીના સપના સાથે કન્ટેનર હટાવવાની સાથે જ શહેરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. તેને લઈને આ રોગચાળો બેકાબુ બનતો હોય તેવું લાગી રહ્યું છે. જો કે સામી દિવાળીએ કર્મચારીઓ પણ આને લઈને દોડતા થયા છે. જીજરથી કીર્તેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો એક તરફ સુરતમાં ડેન્ગ્યુનો કહેર છે તો કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. અને પાછલા 2 દિવસમાં સ્વાઇન ફ્લૂના 16થી વધારે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 53 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 4 લોકોના મોત થયા છે.